નવસારીમાં રેલવે સ્ટેશનમાં રખડતા ઢોરનો જમાવડો રેલવે સ્ટેશન પર ઢોર બેઠા હોવાનો વિડિયો સામે આવ્યો જાગૃત પેસેન્જરે વિડિયો બનાવી વાયરલ કર્યો આખરે બિપોરજોઈમાં નુકસાન અંગે સહાય ચૂકવવા સરકારે ઠરાવ કર્યો કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે અરજી કરવાની રહેશે બિપોરજોઈથી નુકસાનની સહાયને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાનું નિવેદન માત્ર બનાસકાંઠા અને કચ્છમાં બિપોરજોઈથી નુકસાન નથી થયું ફિલિપાઈન્સમાં તબીબ બનવા ગયેલા ગુજરાતના 3000થી વધુ વિદ્યાર્થીઓને અટકાવાતા વાલીઓમાં રોષ ગેઝેટ પહેલાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની મનાઈ કરતા વાલીઓમાં રોષ મોટેપાયે કારકુન અને મહેસુલી તલાટીને પ્રમોશન અપાયું વર્ગ 3ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું નાયબ મામલતદાર તરીકે અપાયા પ્રમોશન રાજસ્થાન હોસ્પિટલ જેવી બેદરકારી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવી ગાંધીનગર સિવિલમાં તંત્રની પોલ ખુલી હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં ભંગારનો ઢગલો જોવા મળ્યો એમએસ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનો વિરોધ હંગામી કર્મચારીઓએ શાંતિપૂર્વક આંદોલન કર્યું મોરબીમાં ખરાબ રોડ રસ્તાને લઈ આપનો વિરોધ સામે આવ્યો જૂનાગઢમાં કડિયાવાડમાં બિલ્ડિંગ ધરાશયીમાં ચાર નિર્દોષના મોત થયા હતા મહાનગર પાલિકાના કમિશનરે ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે વિરોધ કર્યો ભાવનગર ભોજનમાંથી દેડકા નીકળવાની ઘટનામાં લોકભારતી યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટરને તંત્રએ માત્ર નોટિસ ફટકારી સંતોષ માન્યો સાણંદ નગરપાલિકાએ વિવિધ વેરાના વધારાનો નિર્ણય પાછો લેતા શહેરીજનોને મોટી રાહત પાણી મિલકત સ્ટ્રીટ લાઇટના વેરામાં ઘટાડો કરાયો અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 30થી વધુ સ્થળ પર ભૂવા પડ્યા નહેરુનગરથી ચંદ્રનગર તરફ જવાના માર્ગ પર ભૂવા પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નરોડા દહેગામ રોડ પર કેનાલના બ્રિજ પર ગાબડું બ્રિજના રોડનો પિલરનો ભાગ તૂટ્યો પિલરનો એક ભાગ તૂટતા ફૂટપાથ પરથી ચાલવું જોખમી બન્યું અંબાજીના પહાડ પરથી અમુક ભાગ તૂટ્યો અંબાજી દાંતા હાઈવે માર્ગ પર બની ઘટના ધાબાવાડી વાવ પાસે પહાડ પરથી ભેખડો ધસી પડી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ધાનેરાથી રાજસ્થાન જતો હાઈવે બિસ્માર હાલતમાં ખરાબ રસ્તાના કારણે જાલોર નડિયાદ બસ અટવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો નવસારીના ગણદેવીમાં મકાન ધરાશયી એંદલ ગામે શ્રમિક પરિવારનું મકાન ધરાશયી થયું મકાન ધરાશયી થતાં પતિ પત્નીને માથાના ભાગે ઈજા પહોંચી બનાસકાંઠાના થરાદમાં મકાનની દિવાલ ધરાશયી મકાન નજીક કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી થરાદ નગરપાલિકાનું જૂનું મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં હતું છતાં પાલિકાએ તોડી ના પાડ્યું ભ્રષ્ટાચાર બ્રિજના બોલતા પુરાવા છતાં કામગીરી ખોરંભે અમદાવાદમાં વિશાલા બ્રિજના સમારકામમાં ઉદાસીનતા વિશાલા બ્રિજ છેલ્લા ઘણા મહિનાથી જર્જરિત હાલતમાં અમદાવાદની અનેક ઇમારતમાં ફાયર સેફટીનો અભાવ ઇમારતો કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ કાલુપુર માર્કેટમાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય તેવી સ્થિતિ બોરસદમાં ગોવંશ ભરેલા બે ટેમ્પોને ગ્રામજનોએ અટકાવ્યા પોલીસે કાયદેસર વહન કરતા હોવાનું રટણ કરી ટેમ્પોને જવા દેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ મંત્રી મુકેશ પટેલે પોતાની ઓફિસમાં સીસીટીવી લગાવી નવતર પ્રયોગ હાથ ધર્યો મંત્રી મોબાઈલમાં જ સીધો એક્સેસ જોઈ શકે તેવી વ્યવસ્થા કરી સરકારી નિવાસસ્થાને પણ લગાવ્યા સીસીટીવી અમદાવાદમાં જીટીયુ ઇન્ચાર્જ પરીક્ષા નિયામકના સહારે તાત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂક માટે માંગ કરવામાં આવી કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવા કુલપતિને પત્ર લખવામાં આવ્યો ભાવનગરમાં આંખના રોગમાં ભારે ઉછાળો 20 દિવસમાં 15000થી વધુ આંખ આવવાના કેસો સામે આવ્યા દરરોજ 725થી વધુ આંખમાં ઇન્ફેક્શનના કેસ સામે આવે છે
ભુજના મિસરાડોમાં ગામના શિક્ષકોની અનોખી વિદાય 2007 થી ફરજ બજાવતા શિક્ષકના વિદાય સમારંભમાં ગ્રામજનોએ ફૂલ ઉડાવ્યા સુરતમાં પવિત્ર અધિક માસને લઈ ધાર્મિક સંસ્થાનોમાં શ્રદ્ધાળુઓની ભીડ મોટી સંખ્યામાં લોકો તાપીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી પુરુષોત્તમ માસની 11 અને 12માં તાપીમાં સ્નાનનો અનેરો મહત્વ લીમખેડામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતિઓની તપાસને લઈને પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો તેમજ ગૌવંશ હત્યા અટકાવવા આવેદન પત્ર આપવામાં આવ્યું ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો બે સભ્યોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસનો હોબાળો કોંગ્રેસે પ્રમુખ હાય હાયના નારા લગાવ્યા વલસાડમાં પોલીસકર્મી બન્યો બુટલેગર સુરતના પાંડેસરામાં એએસઆઈ દારૂની હેરાફેરીમાં ઝડપાયો એએસઆઈ રોનક ઈરાની પાસેથી 96,000 નો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો વાપીના ડુંગરામાં પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતો હળવદમાં ઘઉં ભરેલો ટ્રક લૂંટી ભાગતા લૂંટારૂઓને ટ્રકે પલટી મારી કેદારિયા પાસે ટ્રક પલટી મારી જતા બે લૂંટારૂઓ ગંભીર હાલતમાં રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના વાવેતરના કેસમાં એફએસએલના રિપોર્ટમાં છોડ ગાંજાના હોવાનું ખુલ્યું રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં ગાંજો ઝડપાયાનો કેસ યુનિવર્સિટીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કર્નલ સુરેશે જવાબ આપવાનું ટાળ્યું કર્નલ સુરેશે ગાંજો કોણ લાવ્યું અને કોણ વાવી ગયું તે સવાલ કરતા મૌન સેવ્યું રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાની તપાસ એસઓજીને સોંપાઈ સમગ્ર મામલે એસઓજી તપાસ કરશે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડને લઈ એનએસયુઆઈનો વિરોધ એનએસયુઆઈએ કહ્યું સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ ભાવનગર રાજકોટ રોડ પર ઉભેલા યુવકને કારની અડફેટેને લઈ હિટ એન્ડ રનની ઘટના સર્જનાર આરોપી સિહોરથી ઝડપાયો કાર ચાલકની અડફેટે યુવકનું મોત નિપજ્યું હતું ગણેશ ચતુર્થીને લઈને વડોદરા પોલીસનું જાહેરનામું 9 ફૂટથી ઊંચી માટીની પ્રતિમાનું સ્થાપન નહીં કરી શકાય 5 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવી કે વેચવા પર પ્રતિબંધ અભિનેતા અને ડાન્સર નોરા ફતેહી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં આવી હતી ગણેશ ચતુર્થીને લઈને વડોદરા પોલીસનું જાહેરનામું 9 ફૂટથી ઊંચી માટીની પ્રતિમાનું સ્થાપન નહીં કરી શકાય 5 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવી કે વેચવા પર પ્રતિબંધ અભિનેતા અને ડાન્સર નોરા ફતેહી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં આવી હતી